ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો જનાબ કુદબુદ્દીન શાળાના ઓનલાઈન ક્લાસમાં વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે ધોરણ બે વિષય ગણિતની અંદર આપણો પ્રકરણ અગિયાર પૂર્ણ થયો પ્રકરણ બારનો એક પ્રશ્ન પણ પૂર્ણ થયો આજે આપણે પ્રકરણ બાર આપો અને લોનો પ્રશ્ન કયો કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે દાખલા ગણો સ્વાધ્યાય પોતીની અંદર તો ચાલો સ્વાધ્યાય પોતી પેન્સિલ રબર લો અને મારી સાથે જ કરવાનું છે તો ચાલો કરવા શરૂ કરીએ તો હું વાંચું છું ધ્યાન આપો દાખલા ગણો પ્રશ્ન બે દાખલા ગણોમાં દાખલા નંબર એક વિદ્યાર્થી મિત્રો હું વાંચી રહેલું છું ધ્યાન આપો એક બગીચામાં સફેદ ગુલાબના બાવન છોડ અને પીળા ગુલાબના પંદર છોડ છે તો બગીચામાં ગુલાબના કુલ કેટલા છોડ છે વિદ્યાર્થી મિત્રો તો જુઓ વિદ્યાર્થી મિત્રો મેં તમને આગળ પણ આ પ્રમાણેના દાખલા કરાવેલા છે અને તેમાં પણ સમજાવેલું કે જ્યારે પણ રકમની અંદર કુલ વસ્ કુલ શબ્દનો ઉપયોગ થાય ત્યારે હંમેશા બે રકમનો સરવાળો થાય તો અહીંયા કુલ છોડ શોધવાના છે એટલે અહીંયા શું થશે સરવાળો થશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો મારી સાથે કરો બાવન સફેદ ગુલાબના છોડ બાવનની બાજુમાં લખવાનું છે આપણને કે સફેદ ગુલાબના છોડ કેમ કેમ કે આ રકમવાળા દાખલા છે તો રકમવાળા દાખલાની અંદર બાજુમાં એની વિગત લખવી પડે વત્તા પંદર પીળા ગુલાબના છોડ નીચે શું આવશે વત્તા પંદર પીળા ગુલાબના છોડ લખ્યું તો ચાલો હવે સરવાળો કરીએ સરવાળો કરવાની શરૂઆત એકમથી તો એકમમાં ઉપર શું છે બે નીચે કઈ રકમ છે પાંચ તો બે વત્તા પાંચ એટલે સાત ને પાંચ વત્તા એક છ તો વિદ્યાર્થી મિત્રો શું આવશે સડસઠ બે વત્તા પાંચ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો સાત અને પાંચ વત્તા એક છ તો કેટલા થાય સડસઠ તો કુલ કેટલા છોડ છે સડસઠ કુલ છોડ છે બરાબર તો જે જવાબ આવ્યું તેની ઉપર ચોરસ બોક્સ બનાવજો બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો આગળ પણ મેં બતાવેલું છે કે રકમવાળા દાખલા હોય ત્યારે હંમેશા જવાબની ઉપર ચોરસ બોક્સ બનાવવાનું તો તમારે પણ બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો ચાલો હવે બીજું જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બે વાંચું છું ધ્યાન આપો સુનીલે એક મેચમાં છત્રીસ રન કર્યા અને બીજી મેચમાં ત્રેવીસ રન કર્યા તો તેણે કુલ કેટલા રન કર્યા ચાલો વિદ્યાર્થી મિત્રો કુલ શબ્દનો ઉપયોગ થયો તો શું થશે સરવાળો થશે તો ચાલો સરવાળો કરીએ અને રકમવાળા દાખલા છે તો બાજુમાં વિગત લખવી પડે તો છત્રીસ રન પહેલી મેચમાં તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો વત્તા ત્રેવીસ રન બીજી મેચમાં છત્રીસ એની બાજુમાં વિગત લખજો પહેલી મેચના રન વત્તા ત્રેવીસ બીજી મેચના રન ચાલો તો હવે સરવાળો કરીએ સરવાળો કરવાની શરૂઆત વિદ્યાર્થી મિત્રો એકમથી થાય એકમમાં ઉપર છ નીચે ત્રણ તો છ વત્તા ત્રણ નવ અને દશકમાં ઉપર ત્રણ નીચે બે તો ત્રણ વત્તા બે બરાબર પાંચ તો કુલ કેટલા રન કર્યા ઓગણસાહિત કુલ રન કર્યા જવાબની ઉપર બોક્સ બનાવજો ચાલો હવે દાખલા નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો વાંચું છું ધ્યાન આપો ઉર્મીની બર્થડે પાર્ટીમાં ચોવીસ છોકરાઓ અને પચીસ છોકરીઓ આવી તો પાર્ટીમાં કુલ કેટલા બાળકો આવ્યા તો વિદ્યાર્થી મિત્રો ચાલો કુલ બાળકો શોધવાના છે તો શું થશે સરવાળો ચાલો સર હવે આપણે લખીએ વિગતની સાથે રકમ તો ચોવીસ છોકરાઓ વત્તા પચીસ છોકરીઓ લખું હવે શું થશે બંનેનો સરવાળો તો સરવાળો કરવાની શરૂઆત એકમથી થાય એકમમાં ઉપર કઈ રકમ છે ચાર નીચે કઈ રકમ છે પાંચ તો ચાર વત્તા પાંચ એટલે નવ અને દશકમાં ઉપર બે નીચે બે તો બે વત્તા બે બરાબર ચાર તો ઓગણપચાસ સ્કૂલ બાળકો આવ્યા જવાબની ઉપર બોક્સ બનાવવાનું છે લખું ચલો હવે દાખલા નંબર ચોથો ચાર હલો ચોથો દાખલો હું વાંચું છું ઉમંગે એક દુકાનેથી સોળ નોટબુક અને તેત્રીસ પેન્સિલ ખરીદી તો તેણે કુલ કેટલી વસ્તુ ખરીદી કુલ શબ્દનો ઉપયોગ થયેલો છે એટલે શું થશે સરવાળો જો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું જુઓ દરેક રકમમાં કુલ આવે છે એટલે હંમેશા સરવાળો થાય ચાલો તો હવે આપણે વિગતની સાથે લખીએ તો સોળ નોટબુક વત્તા તેત્રીસ પેન્સિલ તો કુલ કેટલી વસ્તુ ખરીદી તો શું થશે સરવાળો સરવાળો એકમથી થાય એકમ ઉપર છ નીચે ત્રણ તો છ વત્તા ત્રણ નવ દસકમાં ઉપર એક રકમ છે નીચે ત્રણ છે તો એક વત્તા ત્રણ ચાર તો ઓગણપચાસ કુલ વસ્તુ ખરીદી જવાબની ઉપર બોક્સ બનાવવાનું છે કયું ચાલો હવે દાખલા નંબર પાંચ વાંચું છું નરેશ પાસે ત્રેવીસ લખોટીઓ છે ઉષાએ તેને વીસ લખોટીઓ આપી તો હવે નરેશ પાસે કુલ કેટલી લખોટીઓ થઈ જો ફરી પાછું કુલ આવ્યું તો શું થશે સરવાળો થશે ચાલો તો વિગત સાથે લખીએ આપણે ત્રેવીસ લખોટીઓ નરેશ પાસે છે અને વીસ લખોટીઓ ઉષા પાસે છે એટલે ઉષાએ નરેશને વીસ લખોટી આપી દીધી તો હવે નરેશ પાસે કેટલી લખોટી થઈ તો સરવાળો કરીએ કુલ લખોટીઓ શોધવાની છે એટલે સરવાળો જ થાય તો સરવાળાની નિશાની રખી મૂકેલી છે આપણે બરાબર ચાલો તો સરવાળો આપણે કરીએ ક્યાંથી સરવાળો થશે એકમથી સરવાળો થાય તો એકમમાં ઉપર ત્રણ નીચે શૂન્ય તો ત્રણ વત્તા શૂન્ય બરાબર ત્રણ મેં આગળ પણ તમને સમજાવેલું કે કોઈ પણ રકમનો સરવાળો શૂન્ય સાથે થાય તો હંમેશા તે રકમ જ આવે તો ત્રણનો શૂન્ય સાથે સરવાળો એટલે જવાબ ત્રણ ને દશકમાં ઉપર બે નીચે બે તો બે વત્તા બે બરાબર ચાર એટલે કુલ કેટલી લખોટીઓ નરેશ પાસે થઈ તો તેતાલીસ લખોટીઓ નરેશ પાસે થઈ બરાબર તો તમારે આ પ્રમાણે જવાબ ની ઉપર બોક્સ બનાવવાનું છે આજે આપણા પ્રશ્ન બેના પાંચ દાખલા રકમવાળા પૂર્ણ થયા તમારે પણ મારી સાથે સ્વાધે પોતીની અંદર કરી લેવાના છે બરાબર જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો Thank you, A love bye.